પૂછી શકાય અને બોર્ડમાં આવા આ કાવ્યમાંથી કેવા પ્રકારનું વ્યાકરણ પૂછી શકાય એની આપણે આજે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ. દરેક વખતે વિદ્યાર્થી મિત્રો હું આપણે જણાવું છું તેમ તે મુજબ સૌપ્રથમ આપણે કાવ્યનું નામ લખીએ છીએ, ત્યારબાદ એના સર્જકનું નામ અને ત્યારબાદ આપણે સાહિત્ય પ્રકાર લખીએ છીએ. બોર્ડના પ્રશ્નપત્રની અંદર હેતુલક્ષી જે પ્રશ્ન પૂછાય છે તેમાં મોટે ભાગે કૃતિનું નામ, સાહિત્ય પ્રકાર અને સર્જકનું નામ, સાથે સાથે તમારા પાઠ્યપુસ્તકની અંદર જે પ્રથમ પેરેગ્રાફ આપેલો હોય છે જેને આપણે સર્જક પરિચય કહીએ છીએ એની અંદરથી મોટે ભાગે હેતુલક્ષી પ્રશ્ન જે છે એ પૂછવામાં આવતા હોય છે. તો હવે આપણે જોઈએ કે કાવ્ય નંબર 20 બા એકલા જીવે આ કાવ્યમાંથી હેતુલક્ષી પ્રશ્નો જે છે એ કેવી રીતે અને કેવા પ્રકારના પૂછી શકાય એની આપણે થોડી સમજૂતી પ્રાપ્ત કરીએ. તો સૌ પ્રથમ જોઈએ તો મુકેશ જોશીનું કયું કાવ્ય તમારા અભ્યાસક્રમમાં છે? તો આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અગત્યનો પ્રશ્ન છે. તો મુકેશ જોશીનું બા એકલા જીવે આ કાવ્ય આપણા અભ્યાસક્રમમાં સમાવેશ પામેલું છે. બા એકલા જીવે કાવ્યના કવિનું નામ જણાવો. તો બા એકલા જીવે કાવ્યના કવિનું નામ મુકેશ જોશી છે. આમ તમારે આખા વાક્યની અંદર જવાબ આપવાનો હોય છે. બીજો પ્રશ્ન જોઈએ, બે પેઢી વચ્ચેના અંતરને કારણે રજૂ થતી પેઢીને ખાલીપો મળે છે. બે પેઢી વચ્ચેના અંતરને કારણે જે જૂની પેઢી છે એમને ખાલીપો મળે છે, આ વેદના કયા કાવ્યમાં નિરૂપાય છે? તો એનો જવાબ છે, બે પેઢી વચ્ચેના અંતરને કારણે જૂની પેઢીને ખાલીપો મળે છે, આ વેદના બા એકલા જીવે આ કાવ્યની અંદર કવિ મુકેશ જોશીએ સુંદર રીતે વર્ણવી છે. કાગળને પ્રથમ તિલક આ કોનો કાવ્ય સંગ્રહ છે? તો કાગળને પ્રથમ તિલક તે મુકેશ જોશી નો પ્રથમ કાવ્ય સંગ્રહ છે એમ કહી શકાય. મુકેશ જોશીના બે કાવ્ય સંગ્રહનો નામ આપો. તો મુકેશ જોશીએ 3 અને 2 પંક્તિના ઘરમાં આ કાવ્ય સંગ્રહ આપેલા છે. મુકેશ જોશીને મળેલા એવોર્ડ પૈકી 2ના નામ જણાવો. તો મુકેશ જોશીને હરેન્દ્ર દવે એવોર્ડ તેમજ જયંત પાઠક એવોર્ડ પ્રાપ્ત થયા હતા. અને બીજો પ્રશ્ન જોઈએ કે બા એકલા જીવે કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. તો બા એકલા જીવે કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ગીત. આમ આ રીતે આ કાવ્યમાંથી હેતુલક્ષી પ્રશ્નો જે છે આ પૂછી શકાય એવા છે. હવે આ કાવ્યમાંથી કાવ્યની અંદરમાંથી જે એક એક વાક્યના પ્રશ્ન પૂછી શકાય એની પણ વિદ્યાર્થી મિત્રો આપણે થોડી ચર્ચા કરી લઈએ. બા એકલા શા માટે પડી ગયા છે? તો બાના પતિનું અવસાન થયું છે અને તેમના સંતાનો દૂર શહેરમાં વસે છે તેથી બા એકલા પડી ગયા છે. બાનું હેત એટલે વહાલ કેવું છે? બાનું હેત એટલે કે વહાલ રસગુલ્લાની ચાસણી જેવું છે. બા એકલા જીવે કાવ્યમાં બાની કઈ સમસ્યાની વાત કરવામાં આવી છે? તો બા એકલા જીવે કાવ્યની અંદર બાની વર્ષોની એકલતા એ સમસ્યાની વાત કરવામાં આવી છે. સુખનો હિંચકો કોણ ખાઈ રહ્યું છે? તો ભાઈ બહેન સાથે મળીને સુખનો હિંચકો ખાઈ રહ્યા છે. સુખડી બનાવી કોણ ખવડાવે છે? સુખડી બનાવી બા ખવડાવે છે. બા સુખડીમાં શું શું રેડીને સૌને ખવડાવે છે? તો બા સુખડીમાં ઘી રેડી રેડીને સૌને ખવડાવે છે. ઘરમાં કોણ પહેરો ભરે છે? ઘરમાં સુનકાર અને સન્નાટો પહેરો ભરે છે. બાના જીવતરની છત પરથી શું ખરે છે? વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પ્રશ્ન બોર્ડમાં પૂછી શકાય એવો છે. તો બાના જીવતરની છત પરથી સુખરૂપી શ્વેત પોપડા ખરે છે.
બા સેનાથી ભીતા નથી બા મૃત્યુથી ભીતા નથી બાને કોણ ગભરાવી મૂકે બાને એકલવાયા જીવતરે ગભરાવી મૂકી છે બોર અને રામ કોને પડી ગયા હતા બોર અને રામ સબરીને પડી ગયા હતા બાની આંખો રોજ કોની રાહ જુએ છે તો બાની આંખો રોજ ટપલ આવે તેની રાહ જુએ છે ઉડવાનું બળ આપી ઉડવાનું કોણ શીખવાડે છે તો ઉડવાનું બળ આપી બા ઉડવાનું શીખવાડે છે ફાટેલા સાડલામાં બા શું સીવે છે તો ફાટેલા સાડલામાં બા નિશાસા સીવે છે વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે જોઈ શકો છો કે કવિતામાંથી એક એક વાક્યના પ્રશ્ન પૂછી શકાય હવે આ જ કાવ્યમાંથી બે વાક્યના જે પ્રશ્નો જે છે જેને આપણે બે માર્કના પ્રશ્નો પૂછાય એની થોડી ચર્ચા કરી લઈએ તો પ્રથમ પ્રશ્ન છે બા આખા કુટુંબનો ખ્યાલ કેવી રીતે રાખતા બરાબર પ્રશ્ન અગત્યનો છે બા આખા કુટુંબનો ખ્યાલ કેવી રીતે રાખતા અને આ પ્રશ્ન માર્ચ 2019 ની અંદર પૂછાઈ ગયેલો છે અગત્યનો છે સાંભળો એનો જવાબ બા આખા કુટુંબના તમામ સભ્યોને ખૂબ વહાલ કરતા બા સૌને સુખડીમાં ઘી ઢીણી ઢીણીને ખવડાવતા તેઓ સંતાનોને પગભર ઊભા રહેવાનું બળ આપતા જીવનમાં પગભર ઊભા કેમ રહેવાય સ્વાવલંબી કેમ બનાય તે શીખવાડતા બીજો પ્રશ્ન જોઈએ કાળરૂપી કુહાડીએ કેવી પરિસ્થિતિ સર્જી દીધી છે તેનો જવાબ છે કાળરૂપી કુહાડીએ વેકેશન રૂપી ઝાડને કાપી નાખ્યું વેકેશન પૂરું થતા જ સંતાનો ફરી પોતાના શહેર રવાના થયા આથી ઘરમાં સુનકાર અને સન્નાટો છવાઈ ગયો હવે સુનકાર અને સન્નાટાઓ ઘરમાં જાણે પહેરો ભરી રહ્યા છે જેથી ફરીને કોઈ બાળક રૂપી પંખી બાના લાડ પામવા આવી ન શકે ત્રીજો પ્રશ્ન જોઈએ કવિ સબરીને કેમ સંભાળે છે અગત્યનો પ્રશ્ન છે યાદ રાખજો એનો જવાબ છે કવિ સબરીને સંભાળે છે કારણ કે વર્ષોથી શ્રી રામના દર્શન માટે ઝૂરતી સબરી રોજ રોજ બોર વીણી લાવતી તેને ચાખતી જેથી શ્રી રામને ભોજનમાં ધરવાનું એક પણ બોર ખાટું ન નીકળે સબરીની વર્ષોની તપશ્ચર્યા ફળી શ્રી રામ તેની ઝૂંપડીએ પધાર્યા એના એઠા બોર આરોગ્યા શ્રી રામના દર્શનથી સબરી ધન્ય થઈ ગઈ જ્યારે વર્ષોથી એકલતામાં સંતાનો માટે ઝૂરતી બાના જીવનમાં સુખદ ક્ષણ ક્યારેય આવી નહીં સબરીની વેદના કરતા બાની વેદના વધુ છે એમ આપણને કવિ જણાવે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા હવે આપણે વિસ્તારથી સમજો જે પ્રશ્ન જે છે પૂછી શકાય એની પણ થોડી ચર્ચા કરી લઈએ દરેક વખત હું જણાવું છું તે મુજબ જ્યારે પણ આપણે વિસ્તારથી સમજો પ્રશ્નના જવાબની ચર્ચા કરતા હોઈએ ત્યારે સૌપ્રથમ તમારે પ્રશ્ન લખવાનો હોય છે અને ત્યારબાદ જવાબ લખતા પહેલા તમારે કૃતિનું નામ લખવાનું છે કર્તા નામ લખવાનું છે અને સાહિત્ય પ્રકાર લખવાનો છે બરાબર કૃતિ કરતા અને સાહિત્ય પ્રકારનું નામ વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નના જવાબની અંદર લખવું જરૂરી છે બરાબર એ તમે ખાસ યાદ રાખજો બીજી બાબત તમને ખાસ જણાવી દઉં કે જ્યારે પણ આપણે પ્રશ્નનો જવાબ લખતા હોઈએ છીએ ત્યારે આ પ્રશ્નને અનુરૂપ એકાદ પંક્તિ આપણે મૂકીએ તો એમાં આપણી મૌલિકતા છતી થાય છે બરાબર એટલે તમારે આ રીતે કોઈ પણ પ્રશ્નનો જવાબ લખો ત્યારે તમારે આ કૃતિનું નામ કર્તાનું નામ અને સાહિત્ય પ્રકાર લખવાનો છે જો આ યાદ ન રહે તો તમે માત્ર આમ ડિઝાઇન પણ કરી શકો છો તો પણ ચાલે હવે આ બાનું વર્તમાન અને બાનું ભૂતકાળ કવિતાને આધારે સમજાવો બહુ સરસ પ્રશ્ન છે બાનું વર્તમાન અને બાનું ભૂતકાળ કવિતાને આધારે સમજાવો આ પ્રશ્ન લખવાનું થાય તો સૌપ્રથમ તમારે કૃતિનું નામ લખવાનું છે બા એકલા જીવે કરતા છે મુકેશ જોશી અને એનો સાહિત્ય પ્રકાર છે ગીત અને ત્યારબાદ આ આ પ્રશ્ન છે એને અનુરૂપ એક પંક્તિ આપણે મૌલિકતાથી લખવાની છે જે મેં અહીંયા લખી છે દુલાભાઈ કાગની પંક્તિ છે મોતે નાળિયું માળિયું જમ ધડાકા થાય મોતે નાળિયું માળિયું જમ ધડાકા થાય એને છોરોની ચિંતા થાય તેની કેમ વિસરે કાગડા આ પંક્તિ લખી અને તમે જવાબ લખવાની શરૂઆત કરો તો આપણે હવે આપણે એનો જવાબ જોઈએ એ જવાબ આ રીતનો છે જોઈએ આપણે બાનો વર્તમાન એકલતાથી ભર્યો ભર્યો છે વર્ષોથી બા એકલતાની ક્ષણે ક્ષણે સહન કરી રહ્યા છે તેમના જીવતર રૂપી છત પર સુખરૂપી શ્વેતના પોપડા કરી પડ્યા છે તેઓ પોતાના ફાટેલા સાડુડા સાથે નિશાસાને સીવી રહ્યા છે અર્થાત બા પાસે એકલવાયા જીવનમાં નિશાસા નાખવા સિવાય કશું જ રહ્યું નથી રખેને દીકરાના સારા સમાચારનો કાગળ આવે એ આશાથી બા રોજ
રોજ ટપાલીની રાહ જુએ છે પણ ટપાલ આવતી નથી. અંતે મનની થાકીને એ દાદા એટલે એમના પતિ ના ફોટા સામે ઊભી રહી તેમને સજ્જડ આંખે પૂછે છે. પરંતુ પ્રેમમાં મળેલા દાદા એટલે પતિ એના આંસુ લૂછી શકતા નથી. એમની આંખમાંથી બોર બોર જેવડા આંસુ ટપકી પડે છે. બાનો ભૂતકાળ સુખદ અને આનંદમય હતો. વેકેશન પડતા સંતાનો સૌ પરિવાર તેમની પાસે આવતા ત્યારે એવું લાગતું કે એમના ઘરમાં બાળકો જાણે આનંદ કલ્લોળથી ભર્યો ભર્યો માળો બાંધતા હતા. આ નાના નાના બાળકો ઘરમાં દોડા દોડી કરતા સંતા પુકડી રમતા અને સૌ પકડાઈ જતા. બા પણ એમના પર રસગુલ્લાની ચાસણી જેવું વહાલ વરસાવતી હતી. સુખડીમાં ઘી રેડી રેડીને તેમને ખવડાવતી હતી. ભાઈ બહેન સાથે બેસીને સુખનો હિંચકો ખાતા બા સૌને જીવનમાં પગભર થવાનું બળ આપતી. આમ એમના ઘરમાં જાણે સુખનો સૂરજ છાનો માનો આવી બાના ઘરમાં સંતાનો રૂપી દીવાને પ્રજવાળી જતો હતો. આમ જોવા જઈએ તો બાનું જે વર્તમાન છે આપણને એકલતા ભર્યું લાગે છે, જ્યારે બાનું જે ભૂતકાળ છે આપણને તે ભર્યો ભર્યો જણાય છે. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ કે બાની વેદના તમારા શબ્દોમાં લખો. પરીક્ષામાં એમ પૂછાય કે બા એકલા જીવે કાવ્યમાં બાની વેદના જે છે તમારા શબ્દોમાં લખો. ત્યારે પણ તમે જવાબ લખો એ પહેલા તમારે કૃતિનું નામ લખવાનું છે, સર્જકનું નામ લખવાનું છે અને એનો સાહિત્ય પ્રકાર લખવાનો છે. ત્યારબાદ કાવ્યને અનુરૂપ અથવા તો પ્રશ્નને અનુરૂપ તમે એકાદ પંક્તિ લખો તો આમાં તમારી મૌલિકતા છતી થાય છે અને તમે જવાબ સારી રીતે લખી શકો છો. બરાબર, તો આ પ્રશ્નને અનુરૂપ આપણે એકાદ પંક્તિ જોઈએ તો હોય મતલબી દીકરા જે બોળે બાપનું નામ. હોય મતલબી દીકરા જે બોળે બાપનું નામ, એના કરતા ભલી એક દીકરી જે રાખે બાપનું નામ. આ રીતે તમે પંક્તિ લખો અને પછી તમારે જવાબ આ રીતે લખવાની શરૂઆત કરવાની છે. તમારે જવાબ આ રીતે લખવાનો છે. ભૂતકાળમાં પોતાના પરિવાર સાથે આનંદમય જીવન વિતાવ્યા પછી શહેરમાં વસતા સંતાનોએ અચાનક વેકેશનમાં બા પાસે જવાને બદલે અન્ય સ્થળોએ ફરવા જવાનું નક્કી કર્યું. સંતાનો જાણે પોતાનું ગામ અને બાને ભૂલી ગયા અને બા વર્ષોથી સંતાનો અને પતિ વિનાની એકલતાની ક્ષણે ક્ષણને સહન કરી રહી છે. એના ઘરમાં હવે કોઈ સંતાન કે તેના બાળકો નહીં આવે એની વ્યથા તેને મૂંઝવે છે. એના ઘરમાં સુનકાર અને સન્નાટો છવાઈ ગયા છે. બાએ સૌના સ્વપ્ન સાકાર કર્યા પણ આજે બાના સ્વપ્ન સાકાર કરવાની કોઈને પડી નથી. તેમના જીવતર રૂપી છત પરથી સુખરૂપી શ્વેતના પોપડા ખરી પડ્યા છે. તેઓ પોતાના ફાટલા સાડુલાને જાણે નિશાસાથી સીવી રહી છે. અથાર્ત બા પાસે એકલવાયા જીવનમાં નિશાસા નાખવા સિવાય કશું જ રહ્યું નથી. રખેને દીકરાનો કાગળ આવે અને સારા સમાચાર આપે એ આશાથી એ રોજ ટપાલીની રાહ જુએ છે પણ ટપાલ આવતી નથી. અંતે મનથી ભાંગી પડેલી એ દાદા એટલે એમના પતિ ના ફોટા સામે ઊભી રહી તેમને સજ્જડ આંખે પૂછે છે. પરંતુ પ્રેમમાં મળેલા દાદા અર્થાત પતિ એના આંસુ લૂછી શકવા માટે સક્ષમ નથી. બાની આંખમાંથી બોર બોર જીવડા આંસુ પડે છે. આમ જોવા જઈએ તો બાની વેદના જે છે અસહ્ય છે અને અકલ્પનીય છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે બોર્ડની અંદર જે વિસ્તારથી સમજાવો જે છે પ્રશ્ન જવાબ છે એ તમારે આ રીતે લખવાના છે. અને સ્વચ્છ અક્ષરે ચેક ચાક વગર જોડણીની ભૂલ વગર તમે સુવાચ્ય અક્ષરે લખો તો હું માનું છું કે તમને પૂરેપૂરા માર્ક્સ મળી રહે. હવે આપણે જોઈએ કે આ કાવ્યમાંથી દાખલાને લગતા કયા કયા પ્રશ્ન પૂછી શકાય એ જોઈ લઈએ. તો પરીક્ષાની અંદર વિભાગ બી વિભાગ સી માં વિભાગ સી એ વ્યાકરણનો વિભાગ છે અને એની અંદર શરૂઆત જે છે સમાનાર્થી શબ્દોથી થાય છે. તો હવે આપણે આ કાવ્યની અંદર કયા સમાનાર્થી શબ્દો છે જરા જોઈ લઈએ. શ્વેત સફેદ ધવલ શુભ્ર અભ્ર જે શબ્દ છે. વહાળ હેત અને પ્રેમ. કાળ સમય અને વખત. સૂરજ ભાસ્કર સૂર્ય ભાનુ રવિ આફતાબ સવિતા માર્તંડ. આ બધા વિદ્યાર્થી મિત્રો સૂર્યના સમાધિ શબ્દો છે, તમે યાદ રાખજો. સૂરજ માટેના ઘણા બધા સમાધિ શબ્દો છે. સૂરજ રવિ ભાસ્કર ભાનુ આફતાબ સવિતા માર્તંડ દિનકર પછી અરુણ પ્રભાકર
આ બધા સમાધિ શબ્દો જે છે એ તમારે ખાસ યાદ રાખવાના છે, પરીક્ષામાં પૂછી શકાય એવા છે. બીજો શબ્દ જોઈએ સુનકાર, ઉજ્જળ અને ગહેરાન. આ કાવ્યમાંથી આપણે જે શબ્દ શું માટે એક શબ્દ આપો છે પણ જરા જોઈ લઈએ. સાકરને પાણીમાં ઉકાળીને કરાતું પ્રવાહી, યાદ રાખજો સાકરને પાણીમાં ઉકાળીને કરાતું પ્રવાહી એને કહેવાય ચાસણી. પંખીનું ઘર એને કહેવાય માળો. સુખડી બનાવવા માટે કરેલું ઘી ગોળનું મૂળ પાક એને કહેવાય પાયો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો અગત્યનો છે, બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય તેવો છે. સુખડી બનાવવા માટે કરેલું ઘી ગોળનો મૂળ પાક એને કહેવાય પાયો. પાયો શબ્દ લખવાનો થાય ત્યારે પ લખવાનો છે, આ પ અને ત્યારબાદ ય છે બરાબર, તો આ રીતે તમારે લખવાનો છે એ ખાસ યાદ રાખજો. હવે ત્રણ શબ્દો જરા જોઈ લઈએ. વહાલ એટલે વહાળ, સૂરજ એટલે સૂર્ય, ભેડા એટલે સાથે, સાડુડો એટલે સાડલો અથવા સાડી, સુનુ એટલે ઉજ્જળ અને જ્ઞાતા એટલે ગયા હતા. બરાબર, તો આ રીતે પરીક્ષાની અંદર તળપદા શબ્દ પૂછાય તો તમારે એ યાદ રાખવાનું છે. અને કેટલાક રૂઢિ પ્રયોગો પણ જોઈ લઈએ. એકલતાના વર્ષો ટીપે ટીપે પીવા, એકલતાના વર્ષો ટીપે ટીપે પીવા એટલે એકલતા સતત સહેવી. બરાબર, તમને ખાસ જણાવી દઉં કે રૂઢિ પ્રયોગનો અર્થ આપી તમારે વાક્ય પ્રયોગ કરવો જરૂરી છે. બરાબર, એટલે તમે રૂઢિ પ્રયોગનો અર્થ આપો અને નીચે વાક્ય લખવું પણ જરૂરી છે. આપણે જોઈએ એકલતાના વર્ષો ટીપે ટીપે પીવા એટલે એકલતા સતત સહેવી. વાક્ય જોઈએ, પરિવારને ધરતીકંપમાં ગુમાવ્યા પછી એકલા રહેતા વૃદ્ધ બા એકલતાના વર્ષો ટીપે ટીપે પી રહ્યા હતા. બીજું જોઈએ, ઘરમાં માળો બંધાઈ રહેવો એટલે ઘર સંતાનોથી ગુંજી ઉઠવું. જેવા વાક્ય જોઈએ, પરદેશમાં વસતા સંતાનો સપરિવાર વતન આવ્યા ત્યારે ઘરમાં જાણે માળો બંધાઈ રહ્યો. સુખનો હિંચકો ખાવો એટલે સુખ સમૃદ્ધિમાં મહાલવું. તેનો જવાબ છે, પિયુષભાઈએ પોતાની સૂઝબૂઝથી ખૂબ કમાણી કરી જેથી પરિવારમાં સૌને સુખનો હિંચકો ખાવાનો લાભો મળ્યો. જો જોઈએ, બોર બોર જેવા આંસુ ટપકવા એટલે ચોધાર આંસુએ રડવું. વાક્ય જોઈએ, એકના એક દીકરાનું મૃત્યુના આઘાતથી વૃદ્ધ માની આંખમાં બોર બોર જેટલા આંસુ ટપકવા લાગ્યા. આ રીતે વિદ્યાર્થી મિત્રો રૂઢિપ્રયોગના અર્થ જ્યારે પૂછાય છે ત્યારે તમારે અર્થ પણ લખવાનો છે અને નીચે વાક્ય પણ લખવાનું હોય છે, તમે ખાસ યાદ રાખજો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ધોરણ 12 ની અંદર કાવ્ય નંબર 20 બા એકલા જીવે એના પ્રશ્નોના ઉત્તરની સમજૂતી સાથે સાથે વ્યાકરણની અંદર જે અગત્યના જે પ્રશ્નો હતા એની પણ આપણે સમજૂતી પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આપને આ વિડીયો ગમ્યો હશે અને આ કવિતાની અંદરથી જે કંઈ પ્રશ્ન હોય એ પ્રશ્નનો તમને પૂરેપૂરો જવાબ મળી ગયો હશે. અને જો કદાચ તમને કોઈ પણ પ્રશ્ન ના આવડતો હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો અને એનો તમને જવાબ આપવામાં આવશે. તો અહીંયા આપણે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ. ફરી વખત કોઈ નવા ટોપિક સાથે મળીશું, ત્યાં સુધી આપણે રજા લો. આપનો આભાર.